नमस्ते बाल मित्रों, आज आप एक सरस मजानी एक्टिविटी करीशु। एक्टिविटी में आप घणी एवी वस्तुओ हो के जे पानी में नाखवाथी ते ओगळी जाय छे, अने घणी एवी वस्तुओ हो छे के जेने पानी में नाखवाथी ते ओगळती नथी, अने घणी एवी वस्तुओ हो छे के जे पानी में नाखवाथी तेनो कलर चेन्ज थई जाय छे, अने घणी एवी वस्तु के जेना पानी में नाखवाथी तेनो कलर चेन्ज थतो नथी। तो आपणी पासे घणी बधी वस्तु छे, ते आपणे एक एक पानी में नाखीने आपणे जोईशुं के कई वस्तु पानी में ओगळे छे। अने आ वस्तु आपणे टेक्स्टबुक नी अंदर पाना नंबर 106 पर छे। आ एक्टिविटी टीचर तमने बतावे छे, पछी तमारे ए एक्टिविटी करीने आ कोष्टक तमारे लखवानो छे। ओके, तो चलो आपणे हवे जोईशुं। हवे पाणी छे, हवे पाणी नी अंदर पहला आपणे लेशुं सुगर। सुगर ने पाणी में नाखवाथी, टीचरे पाणी में नाख्युं, सुगर पाणी में ओगळी जाय छे। सुगर शुं थाय छे? पाणी में ओगळी जाय छे, बराबर। हवे आपणे जोईशुं सोल्ट। फ्रेंड्स, सोल्ट, आ सोल्ट छे, सोल्ट ने हुं पाणी में नाखीश। ओके, तो शुं थयुं? सोल्ट पाणी में नाखवाथी ते शुं थई जाय छे? ओगळी जाय छे। तो मने फ्रेंड्स ए कहेव के आमां पाणीनो रंग बदलायो छे? नहीं, पाणी आपणे जेवुं छे तेवुं ज छे, बराबर। हवे आपणे जोईशुं लेमन ज्यूस। लेमन ज्यूस ने पाणी में नाखवाथी ते शुं थाय छे? ते तमे मने कहेजो। ओके, टीचरे लेमन ज्यूस पाणी में नाख्युं, हवे हुं एने मिक्स करीश। हवे मने ए कहेव के शुं आ लेमन ज्यूस पाणी में ओगळी गयुं? यस, ते पाणी में ओगळी गयुं। पाणी में तेनो कलर बदलाई गयो छे? बदलाई गयो छे? ना, लेमन ज्यूस नाखवाथी पाणी नो रंग बदलातो नथी। ओके, हवे आपणे जोईशुं, चलो हवे आपणे जोईशुं हळदर। हळदर ने इंग्लिश में कहेवाय छे टर्मरिक। हवे मने तमे कहेशो के हळदर हुं पाणी में मिक्स करूं छुं, तो ए पाणी में ओगळशे के नहीं ओगळशे ते तमारे मने कहेवानुं छे। ओके, वाव, पाणी में ओगळे छे? पाणी में ओगळी गयुं? यस, हळदर पाणी में ओगळी जाय छे, अने पाणी नो कलर पण केवो थई गयो छे? चेन्ज थई गयो छे। केवो कलर बन्यो? येलो, बराबर। तो हळदर पाणी में ओगळी पण जाय छे अने तेनो रंग पण बदलाय छे। ओके, हवे आपणे जोईशुं साबુનું પાણી, એટલે સોપ વોટર। હવે મને કહેશો તમે લોકો, તમારે જ મને કહેવાનું છે કે ઓગળે છે કે નથી ઓગળ। હવે આ સાબુનું પાણી છે, બરાબર। સાબુનું પાણી હું આ પાણીમાં નાખું છું, આ ટીચરે નાખ્યું સાબુનું પાણી। હવે મને કહ્યું કે આ સાબુનું પાણી પાણીમાં ઓગળી જાય છે? યસ, સાબુનું પાણી પણ પાણીમાં તે ઓગળી જાય છે। હવે મને કહ્યું કે આ પાણીનો રંગ બદલાયો? બદલાઈ ગયો છે? નહીં, પાણીનો રંગ બદલાતો નથી, એટલે સાબુનું પાણી પાણીમાં ઓગળી પણ જાય છે અને તેનો રંગ બદલાતો નથી, બરાબર। આ બધી એક્ટિવિટી તમારે પણ ઘરે કરવાની છે। હવે આપણે જોઈશું લોટ। લોટ તો તમને ખબર જ છે, ખબર છે ને? લોટમાંથી શું બને છે? શીરો, સરસ મજાની રોટલી, જે તમને બહુ ભાવે છે। તો ટીચર હવે આ લોટને પાણીમાં નાખશે, બરાબર। હવે હું આને મિક્સ કરીશ, શું આ લોટ પાણીમાં ઓગળે છે? મને કહેશો, કોણ કહેશે લોટ પાણીમાં ઓગળે છે? નહીં, એ થોડું ઘણું પાણીમાં ઓગળશે, પણ શું થશે, ઉપર તેની ગઠ્ઠી બાજી જશે, બરાબર। અને લોટ નાખવાથી પાણીનો કલર બદલાઈ ગયો? યસ, લોટ નાખવાથી પાણી કેવું થઈ ગયું? વ્હાઈટ થઈ ગયું, એકદમ આમ અલગ જ કલર થઈ ગયો છે, દેખાય છે બધાને? એટલે લોટ પાણીમાં મિક્સ નથી થતું, એની ગઠ્ઠી થઈ જાય છે, થોડું ઘણું મિક્સ થાય છે અને તેનો રંગ પણ બદલાય છે। ઓકે, હવે આપણે જોઈશું દાળ, તુવેરની દાળ।
એમાંથી શું બને છે? દાળ બને છે ને, જે તમને બહુ ભાવે છે. હવે ટીચરે પાણીની અંદર દાળ નાખી, શું દાળ મિક્સ થઈ ગઈ અંદર? નહીં, દાળ પાણીમાં ઓગળતી નથી. ઓગળે છે પાણીમાં? નહીં. અને એનો કલર બદલાય છે પાણીનો? નહીં, જેવો છે એવો જ પાણીનો રંગ છે. ઓકે, ચાલો હવે આપણે જોઈશું સરબત. સરબત તમને બધાને બહુ જ ભાવે છે હને? હવે અમારી પાસે સરબત છે. આ સરબત ને હું પાણીમાં મિક્સ કરીશ. તમારે મને પીવાનું છે ઓગળે છે કે નથી ઓગળતું. વાવ, સરબત છે. આ સરબત ને હું પાણીમાં નાખવાથી તે ઓગળી જાય છે, બરાબર? હવે મને એ કેવું કે પાણીમાં સરબત નાખવાથી તેનો રંગ બદલાઈ ગયો છે? યસ, આનો રંગ પણ બદલાઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, પાણીમાં સરબત નાખવાથી તે અંદર મિક્સ પણ થઈ જાય છે અને પાણીનો રંગ બદલાઈ જાય છે. તો ચાલો હવે આપણે જોઈશું ખાવાનો સોદા, એટલે બેકિંગ સોદા. હવે આ પાણીની અંદર હું બેકિંગ સોદા નાખીશ. આ બેકિંગ સોદા છે, હવે હું આને પાણીમાં નાખીશ. ઓકે, અને હું પાણીમાં નાખવાથી બેકિંગ સોદા પણ પાણીમાં મિક્સ થઈ જાય છે. દેખાય છે તમને? હવે આ મિક્સ થઈ ગયું, પાણીનો રંગ બદલાયો? ના, પાણીનો રંગ બદલાતો નથી. બેકિંગ સોદા પાણીમાં મિક્સ પણ થઈ જાય છે અને પાણીનો રંગ બદલાતો નથી. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે ઓઇલ એ પાણીમાં મિક્સ થતું નથી. જોઈ લઈએ આપણે, આ ઓઇલ છે ને આ પાણી છે. પાણીની અંદર ટીચરે ઓઇલ નાખ્યું તો એ પાણીમાં મિક્સ થતું નથી, પણ શું થાય છે, તે પાણીની ઉપર જ તરતું રહે છે. દેખાય છે તમને? તેલનું બૂંદ દેખાય છે? હા, કેમ પાણીમાં ઉપર તરતું રહે છે? કે ઓઇલ એ એકદમ હલકું હોય છે, ને હલકું હોવાથી તે પાણીની ઉપર તરતું રહે છે, તે પાણીમાં નીચે ડૂબી જતું નથી. પણ ફ્રેન્ડ્સ, આપણે જ્યારે પાણીની અંદર મડને આપણે પાણીની અંદર જો નાખીએ તો એ મડ શું થઈ જાય છે? પાણીની અંદર બેસી જાય છે, એ નીચે બેસી જાય છે. કેમ કે વજન હોવાથી તે નીચે બેસી જાય છે અને તે પાણીનો રંગ પણ બદલાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને આપણે જોયું ને કે સુગર, સોલ્ટ, લેમન જ્યુસ આ બધી જ વસ્તુ જો અંદર પાણીમાં જો મિક્સ નહીં થાય તો આપણને ટેસ્ટી ટેસ્ટી લીંબુ સરબત, સરસ મજાનું મિલ્કશેક તે આપણને પીવા નહીં મળે અને આપણને મજા ન આવે. તો જોયું ને કે આ બધી જ વસ્તુ પાણીમાં મિક્સ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, જાણે કે સ્ટ્રો અહીં હોય, પથ્થર, ચોક, પ્લાસ્ટિક, જો ગાર્બેજ, આ બધી જ વસ્તુ જો પાણીમાં મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણને ખબર જ નહીં પડે કે આ પાણી ચોખ્ખું છે કે ગંદું છે. તો આ બધું જો પાણીમાં મિક્સ થઈ જાય તો એ પાણી જો આપણે પીએ તો આપણે બીમાર પડીએ છીએ. ઓકે, તો આ બધી વસ્તુઓ જો પાણીમાં મિક્સ નહીં થાય તો આપણા માટે તો સારું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે પાણીને ક્લીન કરવા માટે થ્રી મેથડ હોય છે. એ થ્રી મેથડ થી કેવી રીતના પાણીને આપણે ક્લીન કરી શકાય છે તે આપણે જોઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે પાણીને કેવી રીતે ક્લીન કરીને આપણે એને પીવું જોઈએ તે હવે આપણે જોઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, પાણીને ક્લીન કરવા માટે કઈ મેથડ છે તે આપણે જોઈશું. થ્રી રીતે પાણીને ક્લીન કરી શકાય છે. ફર્સ્ટ બોઇલિંગ, સેકન્ડ ફિલ્ટરિંગ અને થર્ડ છે એડિંગ એલમ, એટલે ફટકડી. તો ફર્સ્ટ આપણે જોઈશું પહેલાં બોઇલિંગ. પાણીને ઉકાળીએ તો એની અંદર જે રહેતા જે જમ્સ અને કીટાણુ મરી જાય છે, તેથી પાણીને બોઇલ કરવાની મેથડ સૌથી બેસ્ટ છે. સેકન્ડ છે ફિલ્ટરિંગ. આપણા બધાના જ હાઉસમાં આવું ફિલ્ટર હશે, છે ને બધાના ઘરે? તો આ રીતના ફિલ્ટરમાં પાણીમાં રહેલા અશુદ્ધિને ફિલ્ટર કરી દે છે અને વોટરને ક્લીન કરી દે છે. ઓકે, થર્ડ છે એડિંગ એલમ, એટલે ફટકડી. ફટકડી એક રીતનું એક કેમિકલ હોય છે ફ્રેન્ડ્સ,
જે વ્હાઇટ કલરના સ્ટોન જેવું હોય છે, તમને દેખાય છે ને પિક્ચરમાં? ઓકે, ફટકડીમાં એક ક્વોલિટી હોય છે, તે પાણીમાં રહેલી ગંદકીને ખેંચીને એ એકદમ નીચે જમા કરી દે છે. જો તમને પિક્ચરમાં દેખાય છે, આ એકદમ ડર્ટી વોટર છે, તેમાં ફટકરીને નાખી દઈએ તો તે પાણી એકદમ ક્લીન થઈ જાય છે. દેખાય છે ને પિક્ચરમાં? એટલે ઘણા વિલેજમાં લોકો ફટકડીનો યુઝ કરે છે અને પાણીને ક્લીન કરવા માટે. તે સિવાય આપણી પાસે એડિંગ વોટર પ્યુરિફિકેશન ટેબ્લેટ, આ રીતે એક પ્યુરિફાયર ટેબ્લેટ હોય છે કે મેડિકલની શોપમાં મળે છે. ફટકડીની જેમ જ આ ટેબ્લેટને પાણીમાં નાખી દઈએ તો તે પાણી એકદમ ક્લીન થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આવીના ટેબ્લેટ પણ મેડિકલની શોપમાં મળે છે. એ ટેબ્લેટને પાણીમાં નાખી દઈએ તો એ પાણી પણ ક્લીન થઈ છે. ઘણા વિલેજોમાં જે વેલ, કૂવામાં જે પાણી હોય છે તે ગંદુ ઘણીવાર થઈ જાય તો તેની અંદર તેઓ ટેબ્લેટ નાખવામાં આવે છે અથવા તો ફટકડી નાખી દે છે, જેથી પાણી ક્લીન થઈ જાય છે. આ રીતે પાણીને આપણે ક્લીન કરી શકીએ છીએ. ઓકે.